નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ સોશિયલ સાયન્સ લક્ષમાં. આજે આપણે ધોરણ 11 અને ધોરણ 11માં ગુજરાતીનું પ્રશ્નપત્ર જોવાના છે, જે છે કુલ ગુણ 50નું. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે પરીક્ષા જે લેવાની છે, પ્રથમ પરીક્ષા, એ પ્રથમ પરીક્ષાના સિલેબસ પ્રમાણેનું આ પ્રશ્નપત્ર છે અને આ પ્રશ્નપત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રશ્નપત્ર તમને જવાબ સાથે આપી રહ્યા છે અને સવાલ પણ સાથે છે, જેથી તમે તેમનું સંપૂર્ણ રીતે સ્ટડી કરી શકો છો. તમે જો નવા છો ચેનલ ઉપર તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમે કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો તે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલતા નહીં. તો શરૂઆત કરીએ આપણે ગુજરાતીના વિભાગ અ ગદ વિભાગથી. તો વિભાગ એ ગદ વિભાગ છે. ગદ વિભાગમાં આપણે જોઈએ તો અમૃતાપાઠના લેખકનું નામ જણાવો તો અમૃતાપાઠના લેખકનું નામ છે કિશનસિંહ ચાવડા. પોસ્ટ ઓફિસ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો તો પોસ્ટ ઓફિસ પાઠનો સાહિત્ય પ્રકાર છે નવલિકા છે. ખ, જમકુએ જમનને શું બોલતા શીખવ્યું? જમકુએ જમનને એ આ સાહે સાકરિયા જેવા એ આ મધના ગળા લઈ જાઓ, અમૃતના મેવા લૂંટી જાઓ એવું બોલતા શીખવ્યું. જયશંકર સુંદરીના અભિનય ગુરુ કોણ હતા? તો જયશંકરના અભિનય ગુરુ હતા બાપુલાલ નાયક હતા. અલી સસલાનો શિકાર કેવી રીતે કરતો? અલીની તીક્ષ્ણ નજર સસલાની બખોલમાં જાય, પહોંચી સસલું અલીને જોઈ આસપાસના સૂકા પીળા કાચકા અને રાપડાના ઘાસ પર સ્થિર કાન કરીને સંતાઈ જતું, પણ અલીની નજર અટલીના ગરુડ જેવી, જેથી એની નજર તરત જ સસલાના કાન પર ચોટતી અને બીજી ક્ષણે સસલું અલીના હાથમાં આવી જતું. પોસ્ટ ઓફિસ વાતના અંતે તમારા શબ્દમાં લખો તો વૃદ્ધ અવસ્થામાં અલી ડોસા પોતાની એકની એક દીકરી મરિયમના વિરહમાં તેમના પુત્રની પ્રતીક્ષા જુરી રહી છે. તેને આશા હતી કે દીકરીનો પુત્ર જરૂર આવશે, પણ એની આશા નિષ્ફળ નીવડે છે. અલી ડોસાને લાગ્યું કે હવે તે લાંબો નહીં જીવે, આથી તેને પોસ્ટ ઓફિસના એક કર્મચારી લક્ષ્મીદાસને બોલાવ્યા. અલી ડોસાએ પોતાની પાસે રાખી મૂકેલી 5 ગીનીને અલ્લાની સાક્ષીએ કર્મચારીને આપી અને વિનંતી કરી કે આ ગીનાની મારે હવે જરૂર નથી, તેમને કામ આવશે, પણ મરિયાના પત્ર આવે તો મારી કબર પર મૂકજો. એ વાતને 3 મહિના વીતી ગયા પછી એક દિવસે તેની દીકરી મરિયાનો પત્ર આવ્યો અને મળવા ચિંતા અને કર્મચારીઓને અલી ડોસાને મરી ગયા. અને એટલે મીન્સ પછી સમજાણું કર્મચારીઓને કે ભાઈ આ લક્ષ્મી ડોસા સાચું કહેતા હતા. વિભાગ બી પદ વિભાગ છે, એમાં આપણે જોઈએ પદ વિભાગમાં તો કાવ્યનો સાહિત્ય પ્રકાર ચક્રવાક્ય મીઠું કાવ્યના સાહિત્ય પ્રકાર અને અમે ઉગ્યા ચંદ્રહાસ કાવ્યના કવિ કોણ છે? તો કવિ પ્રેમાનંદ. નાવી કે શાના વડે રામના ચરણ પખાળ્યા? તો ગંગાજળ વડે. નગરમાં આગ લાગવાથી કોને ભય અનુભવતી હતી? તો નગરમાં આગ લાગવાથી પંખી ભય અનુભવતા હતા. અખા 53 જાણે પાક ઉક્તિ સમજાવો તો મૂળાક્ષર 52 અક્ષરથી પદ 53 અક્ષરની પરમ તત્વ પરમાત્માને જાણ છે તેવો બેડો પાર થઈ જાય છે, અર્થાત તે સંસારમાંથી મુક્ત થઈ જાય છે. નાયિકાના નાયક પ્રત્યે દર્શાયેલા ભાવ તમારા શબ્દમાં વર્ણાવો તો નાયકે પોતાના પ્રિયતમના વિરહમાં જુરે છે, એકલતા અનુભવે છે, પ્રિયતમાના જીવનમાં ચાંદલ્યો ઉગ્યો એટલે પ્રિયતમા આવવાની એના હૃદયમાં ઉલ્લાસ જાગે છે અને લાગ્યું કે એના સુના જીવનમાં ચંદ્ર જાણે સુરતની જેમ ઉગ્યો હતો. એવી રીતે તમે સરસ રીતે આ પણ પૂરું કરી શકો છો. વિભાગ સી વ્યાકરણ વિભાગ જોઈએ તો સી નિર્મળ ચંદ્રહાસ પાસે અતિ ઉલ્લાસ હરિવરને રખે એથી છેલ્લે એટલે પર્વત અને ગિરિમાં, કોમળ એટલે મૃદુ અને મુલાયમ, યાદ એટલે સ્મરણ અને સ્મૃતિ, પંખી એટલે વિયગ અને ખગ, ઉંદર વિચારી કરે સૌર જો સૌર જેના નહીં ઉડનાર જોર, તો ઉંદર વિચારો કરે સૌર જેમાં નહીં ઉડનાર જોર, માનું વિયર માનું ઘર એટલે મોસા મામાનું ઘર એટલે ચરણ એટલે ચરણ, બોન એટલે બહેન અને બેન, મનોરથ જાગવું એટલે ઈચ્છા થવી, પણી એટલે હાથ, પાણી એટલે નીર અને જળ, મેં પાપણિયા એટલે પુણ્ય ન કરીએ, મેં પાપણીએ અપુણ્ય કીધું. વિભાગ બી અર્થગ્રહણ વિભાગ. કવિ વાહલા સંબોધન કોના માટે કરે છે? કવિ વાહલા સંબોધન ઈશ્વર માટે કરે. કવિ ઈશ્વરને ઓળખવા માટે કઈ કઈ ઉપમાં પ્રયોજી છે? કવિ ઈશ્વરને ઓળખવા માટે સુરતના તાપના ચંદ્રની અને ચાંદની યુગોની ચેતના અને જન્મજુના હેતની ઉપમાં પ્રયોજી છે. પ્રભુ ઈશ્વર સાથેનું હેત કેવું છે? પ્રભુ ઈશ્વર સાથેનું હેત જન્મમાં જન્મનું છે. કાવ્યનું યોગ્ય શીર્ષક આપો તો શીર્ષક પ્રભુને પામવાની મથામણ છે. તો આવી રીતે સરસ રીતે તમને જે સોલ્યુશન મળ્યું છે, આવી રીતે બીજા પ્રશ્નપત્રના પણ સોલ્યુશન મળશે, પ્રેક્ટિસ પેપર એ મળશે, તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.